मॉर्निंग स्टूडेंट, मैं हूँ आपकी शिक्षिका अंकिता। अब हम पढ़ेंगे कक्षा 8 इकाई नंबर 1 पार्ट 2 डायरी लेखन। डायरी शब्द अंग्रेजी भाषा का है, यानी कि डायरी शब्द अंग्रेजी भाषा नो छे। डायरी के लिए हिंदी में दैनदिनी, दैनिकी आदि शब्दों का प्रयोग किया जाता है। डायरी माटे हिंदी में दैनदिनी, दैनिकी जेवा शब्दों उपयोग करवामां आवे छे। डायरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रखा जाता है। एटले कि डायरी छे कि जे आपणा जीवन में आखा दिवस माटेनी जे घटनाओं छे कि तेनो संग्रह करवामां आवे छे। डायरी के पठने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं, कार्यों तथा तथ्यों की जानकारी प्राप्त होती है। એટલે કે ડાયરી વાંચવાથી કોઈપણ વ્યક્તિના જીવનમાં થયેલી ઘટનાઓ છે, કાર્યો છે તથા અનુમાનો છે કે તેની જાણકારી છે કે તે પ્રાપ્ત થાય છે। ડાયરી મેં વ્યક્તિ ઘટિત ઘટનાઓ કે સાથ સાથ અપને મન મેં ઉઠી પ્રતિક્રિયાઓ કે અભિવ્યક્તિ ભી અંકિત કરતા હૈ। એટલે કે ડાયરી વાંચવાથી વ્યક્તિ છે કે જે પોતાની ઘટનાઓની સાથે તેના મનમાં થયેલી પ્રતિક્રિયાઓ છે કે તેની પણ તે રજૂઆત કરી શકે છે। इसीलिए उसमें वैयक्तिकता है, એટલે કે એટલા માટે ડાયરી લેખનમાં વિવિધતાપણું છે। ડાયરી પ્રતિદિન, સાપ્તાહિક, પ્રાક્ષિક અથવા માસિક લખી જા સકતી હૈ। ડાયરી છે કે જે એક દિવસ માટે, એક અઠવાડિયા માટે, 15 દિવસના પખવાડિયા માટે તેમજ મહિના માટે પણ લખી શકાય છે। અબ હમ ડાયરી લેખન કી કુછ વિશેષતાએ પઢેંગે। પહેલા ગુણ, डायरी लेखन में क्रमबद्धता हो, એટલે કે डायरी लेखन लगती वक्त ते घटना है कि ते क्रमानुसार होवी जोईए। इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो, એટલે કે डायरी लेखन में लखेलू जे लखाण है कि जे टूंक में सार भरेलू तेमज वास्तविक होवु जोईए। डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है। એટલે કે ડાયરી લેખનમાં જે સ્થળ છે, જે તિથિ છે, ઘટના છે તેમજ જે અનુમાન છે કે તે સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ હોવો જરૂરી છે। ડાયરી લેખન કરતે સમય આલોચના, ટીકા ટિપ્પણી, બનાવટ ટિપ્પણ, કાલ્પનિકતા, ચિત્રાત્મકતા, અનાવશ્યક વિસ્તાર સે બચના। ડાયરી લેખન કરતે સમય ટીકા ટિપ્પણી કા ડાયરી લેખનમાં વચ્ચે શબ્દાર્થ પણ ન આવવો જોઈએ। डायरी लेखन में कई बनावटी घटना पर न होवी जोईए, घटना काल्पनिक पर न होवी जोईए तेमज चित्र साथे पण डायरी लेखन न करवू जोईए। अने जरूरी छे ते लखाणनी साथे आपणे डायरी लेखन करवू जोईए। अब हम डायरी लेखन के लाभ जानेंगे। उसमें पहला लाभ है, इससे जीवन में घटित घटनाओं की जानकारी प्राप्त होती है। पहला लाभ है, इससे जीवन में घटित घटनाओं की जानकारी प्राप्त होती है। एटले के डायरी लेखन थी आपणा जीवन में जे घटनाओं थयेली छे कि तेनी जानकारी प्राप्त थई छे। डायरी में तथ्यों का उल्लेख रहता है, एटले के डायरी में जे अनुमानों छे कि तेनो उल्लेख थयेलो होय छे। इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है कि जेनाथी કોઈ વ્યક્તિ છે કે જે આખા દિવસ માટે કે જે સારા અને ખરાબ કામ કરે છે કે તેનો પણ ઉલ્લેખ છે કે તેનો સંગ્રહ થાય છે। ઇસે શૈન શૈન બુરાઈઓ સે બચા જા સકતા, એટલે કે આપણે નાનીથી મોટી કે જે ખરાબ ટેવ છે કે તેનાથી આપણે બચી શકીએ છીએ। ડાયરી હી એસા દસ્તાવેજ હૈ કે જિસે પઢકર કિસી વ્યક્તિ કે જીવન મેં પિછલે અનુભવો કા ઘટનાઓ કી જાણકારી ઓર વહ ભી સંબંધિત વ્યક્તિઓ કે શબ્દો મેં પ્રાપ્ત કી જા સકતી હૈ। એટલે કે ડાયરી એક એવું દસ્તાવેજ છે કે જે વાંચીને કોઈ પણ વ્યક્તિ છે કે તેના જીવનની સાથે ભૂતકાળમાં થયેલા જે અનુભવો છે, જે ઘટનાઓ છે કે તેની જાણકારીની સાથે સાથે તે સંબંધિત જે વ્યક્તિ છે કે તેને પોતાના શબ્દોમાં તેની જાણકારી છે કે તે મેળવી શકે છે। આપ દેખ સકતે હો કે પુસ્તક મેં ડાયરી લેખન કી દો ઉદાહરણ દિયે ગયે હૈ કે જિન્હે આપકો ध्यान से पढ़ना है। इस इकाई का स्वाध्याय हम पार्ट 3 में करेंगे।